Hello, welcome friends. Welcome to our GG1 studio language tutor friend. So, vacation page में आपने घना बता topic सीखाने पर थे करी रहे थे one by one step by step. So be confident. अने आज ना special topic माँ भूतकाल माँ कई करूँ कि ना तो अथवा भूतकाल माँ कई करूँ इच्छा नहीं हो तो कि ना तो ये topic आपने सीखवा जाई रहे थे. तो get ready friend. Get ready to learn this topic. भूतकाल माँ कई करूँ जरूरी हतु कि ना तो भूतकाल में कई करूँ इच्छनीय हतु कि ना तो इच्छनीय यूँ जहाँ इंग्लिश में बताऊँ वो है तो है ना मार्ड भी आ फॉर्मूला तमाली उड़े चाहिए जिन्हें वो इम्पोर्टेंट अपने उपयोग काम लग सकते हैं तुमने वो तुमने एक वाक्य आप कि भी तुम्हारे मने फोन करवानी जरूर ना थी सुकाम फोन कर तो प्रैक्टिकल लाइफ में जरा आवा वक्त इंग्लिश आवे जरा अपना प्रॉब्लम था तो वही इंग्लिश स्पीकिंग बोलती वक्त थे अथवा लगती वक्त मैं बोर्ड पर तुमने वाक्य लिखी रहा है ये पहले अपने सूत्र जोई ले फ्रेंड्स कि कर्ता भूतकाल में कई करूँ जरूरी अथवा इच्छनीय हतु के न हतु एवं जारे बताओ तो आ सूत्र तुम्हारी जोड़ी है तुम्हारी नोटबुक में प्लीज राइट डाउन दिस फॉर्मूला इन योर नोट सब्जेक्ट ने कर्ता तुम्हें आवड़े है और जरूरी हतु तो आप शुड हेव लखवानो अहीं वी थ्री और वी थ्री एटले फ्रेंड्स क्रियापद नो त्रीजा नंबर रूप जो पास्ट पार्टिसिपल ऑफ द वर्ब એને આપણે ગુજરાતીમાં ભૂતકાળ કહીએ છીએ ફ્રેન્ડ્સ એ ખાસ ધ્યાન રાખજો તો કર્તા પ્લસ શુડ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને જો કદાચ સેન્ટેન્સ નકાર હોય નેગેટિવ તો અહીંયા આપણે નીચેનું લખી દેવાનું કર્તા પ્લસ શુડ નોટ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ અને અન્ય શબ્દો તો આનો આપણે સપોર્ટ લઈ આનો બેઝ લઈ નાઉ લેટ અસ ટ્રાય ટુ લર્ન ધી સેન્ટેન્સીસ ફર્સ્ટ સેન્ટેન્સ કહું છું ફ્રેન્ડ કે મિતે લાંબો પત્ર લખવાની જરૂર હતી જરૂર હતી આવો આપણે ક્યારે કહીએ કે એક્ઝામમાં મિત ટૂંકમાં પત્ર લખી ના રાખવાય જેથી કરીને કદાચ એના માર્ક ઓછા આવ્યા હોય તો આપણે એક વેલ વિશેષ તરીકે શું કહીએ ટીચર તરીકે કે મિતે લાંબો પત્ર લખવાની જરૂર હતી ઇટ વોઝ ડિઝાયરેબલ ફોર હિમ ટુ રાઇટ ડાઉન એ લોંગ લેટર તો એને આપણે શોર્ટમાં લખવું હોય તો આ સૂત્ર તમે કોપી કરો ફ્રેન્ડ્સ કે મિત should have written right no v3 thai written right road written e badda ne aavde to meet should have written a long letter aa pramane apna nu perfect english thai shake friends to bija maro vakya che tare tya ekla jovani jarur no hati have apne kya practical life ma bolie ke apno bhai ke ben tya ekla jai aaya ho પછી આપણે કહીએ કે તારે એકલા જવાની જરૂર નહોતી સુકામ મારી પરમિશન ના લીધી આ બધા વાક્યો આપણે પછી બોલી શકીએ તો મિત્રો આ એક્ઝેક્ટલી આનું ટ્રાન્સલેશન નકાર વાક્ય એટલે મેં શું કર્યું કે યુ શુડ નોટ હેવ ગોનો વીતરી ગોન તમને આવડે તો યુ શુડ નોટ હેવ ગોન ધેર ત્યાં એટલે ધેર થાય એકલા એટલે એલોન થાય ફ્રેન્ડ ઇટ્સ વેરી સિમ્પલ આમાં તમે જે ઇફ યુ સ્ટીક ટુ ધીસ ફોર્મ્યુલા તમારો કોન્ફિડન્સ વધશે ફ્રેન્ડ કે પ્રેક્ટિકલ લાઈફમાં આ વાક્ય તમે શીખતા રહો બોલતા રહો તે પછીનું વાક્ય તમને લખ્યું છે કે તારી તારી બહેનને મદદ કરવાની જરૂર હતી એને મદદ ના કરીએ પછી આપણા વાક્ય બોલીએ આપણા પપ્પા હોય એમ કે ભાઈ તારી બહેનને તારી મમ્મીને મદદ કરવાની જરૂર હતી શું કામ ના કરી તો ઇટ વોઝ ડિઝાયરેબલ ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં કંઈક કરવું જરૂરી હતું એક એક રચનાથી તમે એક એક પોઈન્ટ સમજી ગયા ફ્રેન્ડ તો લાઈફ ટાઈમ ડેફિનેટલી યુ વિલ બી એબલ ટુ એન્જોય કનેક્ટ ઇંગ્લિશ રીઅલ ઇંગ્લિશ તો એને ઇંગ્લિશમાં આવું લખ્યું છે કે યુ શુડ હેવ હેલ્પડ યોર સિસ્ટર નથિંગ ઇઝ ડિફરન્ટ મેં આ ફોર્મ્યુલાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો પણ વાક્ય ગુજરાતીમાં તો આપણો કોન્ફિડન્સ છે આપણે શું બોલવા માંગીએ છીએ શું લખવા માંગીએ છીએ દેટ શુડ બી ક્લિયર ઇન અવર માઇન્ડ એ પછી દરેક રચનાનો અમે તમને ગણિતની જેમ ફોર્મ્યુલા આપીને શીખવાડીએ છીએ ફ્રેન્ડ તો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ થ્રુ વિચ વી હેવ બીન ટ્રાઇંગ અવર લેવલ બેઝ ટુ એનરિચ યોર નોલેજ ઓફ ઇંગ્લિશ ફ્રેન્ડ તો બી વિથ અસ હવે તમને એક બે વાક્યો ઓરલ પ્રેક્ટિસ કરાવો તો એની અંદર આપણે એમ કહી શકીએ કે તારે ગઈકાલે બરોડા જવાની જરૂર હતી શું કામ ના કરો તો યુ શુડ હેવ ગોન બરોડા યેસ્ટરડે
You should have gone Baroda yesterday. Why didn't you go? તારે અહીં આવતા પહેલા મારી પરમિશન લેવાની જરૂર હતી. આપણા કોઈ સાહેબ હોય આપણને એમ કે તારે મારી કેબિનમાં પ્રવેશતા પહેલા કોઈ મારી પરમિશન લેવાની જરૂર હતી, કોલબીલ મારવાની જરૂર હતી, આપણે ડાયરેક્ટ ઘૂસી ગયા હોય તો સર ખીજાય ને. તો આ એક રીતે યાદ રાખો ફ્રેન્ડ કે યુ શુડ હેવ ટેકન માય પરમિશન, યુ શુડ હેવ ટેકન માય પરમિશન બિફોર એન્ટરિંગ માય કેબિન. તો મિત્રો આવા ઘણા બધા વાક્યો છે પ્રેક્ટિકલ લાઈફમાં. હવે તમે નહીં અટકો ફ્રેન્ડ, વી આર શ્યોર કે તમે જે પણ બોલાવવા માંગતો હોય એમાં દરેક ફોર્મ્યુલા શોધી કાઢો. તો ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ ઓફ ઓલ. તો મિત્રો વી આર શ્યોર કે તમે તમારી નોટબુકમાં આ બધા પોઈન્ટ લખ્યા હશે. અને મિત્રો તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો. અને હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક લેવા જઈએ છીએ, આપણે એની ચર્ચા કરી. હા હેલો ફ્રેન્ડ્સ, ડીડ યુ લાઈક ધીસ વિડીયો? I am sure you would have enjoyed this video, friends. Do like this video, friend, and do subscribe our channel. Mari jamni baju je button che and tumhe click karo subscribe kari lo. Do subscribe our channel for more and more updates, friends. And share this idea with your friends, relatives and well-wishers. So friends, we are meeting in our next session. In the meanwhile, have a nice day. Goodbye, friends.